મોરબી જિલ્લાની આંગણવાડી બહેનો દ્વારા છેલ્લા એક સપ્તાહથી વિરોધના કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે. પોતાની માંગણીઓ સંતોષવા માટે આંગણવાડી બહેનો વિરોધના રોજ નવતર પ્રયોગ કરી રહી છે, જેમાં અગાઉ TDO ધારાસભ્ય અને કલેક્ટરને આવેદન આપવા ઉપરાંત આંગણવાડી બહેનોએ રાજ્ય સરકારનું બેસણું અને થાળીનાદ સહિતના વિરોધના કાર્યક્રમો આપ્યા હતા. આજે નવા બસ સ્ટેન્ડ નજીક ચક્કા જામ કર્યો હતો અને જિલ્લાભરની આંગણવાડી બહેનો બસ સ્ટેન્ડ નજીક એકત્ર થઈ હતી. તેમજ ચક્કા જામ કરતા બંને બાજુ વાહનોની લાંબી કતારો લાગી હતી અને એક કલાકથી પણ વધુ સમય સુધી ચક્કા જામ કર્યો હતો અને સરકાર સામે ઉગ્ર સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. બહેનોના ચક્કા જામને પગલે એ ડિવિઝન PI VV ઓડેદરા સહિતના અધિકારીઓ અને પોલીસના જવાનો તૈનાત થઈ ગયા હતા અને કોઈ અનિચ્છનીય બનાવ ના બને તેવા હેતુથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. કાર્યક્રમ અમે નવા બસ સ્ટેન્ડ ખાતે મોરબી જિલ્લાના બધા આંગણવાડી વર્કર બહેનો, આશા વર્કર બહેનો અને ફેસિલિટર બહેનોએ ચક્કાજામ કર્યું હતું અને પોલીસે અમારી અત્યંત પણ કરી હતી અને કાલે રાજકોટ જિલ્લામાં થાળી વેલણથી પોલીસને જગાડવામાં આવશે અને તેથી પણ જો સરકાર ન જાગે તો અમદાવાદ ખાતે 12 તારીખના રોજ જબ્બર રેલીનું આયોજન કરેલ છે અને તેથી પણ જો સરકાર ન જાગે તો હવે પછી અમે અચોક્કસની મુદત ઉપર ઉતરવાના છે. રવિ મોટવાનીનો રિપોર્ટ, મોરબી.